हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सौनु खूब खूब स्वागत है। आज जो वीडियो है एम आप चर्चा करशू 22 मार्च ना तमाम महत्वना करंट अफेर। डेली मात्र 10 मिनिट ने अंदर दिवस ना जेपण काय गतिना करंट अफेर होय छे जे तमारी परीक्षा माटे महत्वपूर्ण छे, तमाम करंट अफेर मात्र 10 मिनिट ने अंदर कवर करी लीए छे। टेलिग्राम चैनल में जोड़ाई सको छो, मात्र स्टार एजुकेशन लखी टेलिग्राम में सर्च करशो एटले आ प्रकारे टेलिग्राम चैनल मिली जशे। अने तमाम अपडेट्स अपनी स्टार एजुकेशन चैनल नी टेलिग्राम चैनल में तमने मळती रहेशे। बाकी व्हाट्सएप ग्रुप में जोड़ावू होय तो 5 नवा व्हाट्सएप ग्रुप नी लिंक डिस्क्रिप्शन में छे, कोईपण एक व्हाट्सएप ग्रुप में जोड़ाई शको छो। आ सिवाय हाल में ज आपणे जान्युआरी अने फेब्रुआरी मंथना करंट अफेरनी ई मेगेजीन आपणे लॉन्च करी छे। मंथली ई मेगेजीन आपणे पहली वक्त लॉन्च करीए छीए, बाकी वीकली ई मेगेजीन छे आपणे छेल्ला 2 वर्षथी लॉन्च करता आव्या छीए। तो आ वखते छे जान्युआरीनो ने फेब्रुआरीनो मंथली ई मेगेजीनो अंक पब्लिश थई चूकेलो छे। डिस्क्रिप्शन नी अंदर लिंक छे, मंथली ई मेगेजीन 2021 लिंक छे, एना ऊपरथी तमे आ मेळवी शकशो, ऑर्डर करी शकशो। 20 रुपीस प्राइस छे, पेमेंट करियाना 24 कलाकनी अंदर छे तमने ई मेगेजीन तमारा ईमेल आईडीनी अंदर मळी जशे, PDF स्वरूपे आवशे बराबर। अने बाकी वीकली ई मेगेजीन तमारे परचेस करवी होय तो मार्च महीनाना पहेला अने बीजा अंक पब्लिश थई चूकेला छे, मार्च महीनानो पहेलो अने बीजो अंक, तो ए पण तमारे परचेस करवी तो वीकली ई मेगेजीन 2021 लिंक छे त्यांथी तमे मार्च महीनाना सेट पण डाउनलोड करी शको छो। शुरू करीए हवे आजना करंट अफेर 22 मार्चना। सौथी पहेलो क्वेश्चन आजना વિડિયોમાં, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? તો આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ છે બરાબર એ ગઈકાલે હતો 21 માર્ચે। મેં તમને કીધેલું હતું કે આપણે આવતીકાલના વિડીયોની અંદર થોડુંક ડિટેલમાં જાશું, થોડુંક એટલે હા થોડુંક જ જાશું, બહુ કેમ કે આમાં કંઈ બહુ લેવા જેવું છે નહીં એટલા માટે। તો આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ છે બરાબર એની ઉજવણી 21 માર્ચે કરવામાં આવી, તો ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બનશે। 21 માર્ચે બીજા પણ 2 અગત્યના દિવસો હતા, એક તો હતો વિશ્વ વન દિવસ, કયો હતો? વન દિવસ બરાબર, અને બીજો ભૂલી ગયો લે, તો એક તો હતો આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ અને બીજો હતો વિશ્વ વન દિવસ, ત્રીજો યાદ નથી આવતો, તો કોમેન્ટમાં કોમેન્ટ કરી નાખજો યાદ હોય તો તમને લોકોને। તો આગળ વધીએ, હવે 21 માર્ચ છે, 21 માર્ચ 2021ના રોજ આપણે આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ ઉજવાયો, કોણ ઉજવે છે આ દિવસ એક તો એવું પૂછે, તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે બરાબર। અને આ નવરોઝ છે શું બરાબર એ પણ કદાચ પ્રશ્નો થાય આપણને, તો નવરોઝ છે બરાબર એ પારસી લોકોનો અને ઈરાની લોકોનું નવું વર્ષ કહેવાય છે, પારસી લોકો અથવા તો ઈરાની લોકો છે એનું નવું વર્ષ કહેવાય નવરોઝ બરાબર। તો ખાસ યાદ રાખજો આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ। ત્યારબાદ વાત કરું બરાબર, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? તો વિશ્વ જળ દિવસ છે આજે એટલે કે 22 માર્ચે। પાણી આપણા જીવન માટે કેટલું મહત્ત્વનું છે આપણને સૌને ખબર છે, તો એક પાણી છે વેડફાઈની એ માટે વોટર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે છે આ દિવસ ઉજવાય છે। વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય? 22 માર્ચ બરાબર, તો આન્સર આવશે 22 માર્ચ। ગઈકાલે જીપીએસસી ક્લાસ 1-2નો પેપર હતો બરાબર, તો મોસ્ટલી કરંટ અફેરના ક્વેશ્ચન છે આપણામાં, કરંટ અફેરમાંથી કેટલા કવર થયા એનો એક અલગથી વિડીયો જરૂર આવશે, મારી અનુકૂળતાએ જ્યારે સમય મળશે બરાબર ત્યારે હું એ વિડીયો ક્રિએટ કરીશ, અને કેવા કેવા ક્વેશ્ચન પૂછાયેલા બરાબર એ બધું આપણે ડિટેલમાં ચર્ચા કરીશું બરાબર। કેટલું પૂછાયું એના કરતાં મહત્ત્વનું એ છે કેવું પૂછાયું બરાબર, આપણા કરંટ અફેરમાંથી મોસ્ટલી બધું જીપીએસસી લેવલની એક્ઝામનું કવર થઈ જ જાય છે બરાબર, પરંતુ મહત્ત્વનું શું છે કે કેવા પેટર્નમાં ક્વેશ્ચન આવે છે એ તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે। તો એ માટે કેટલું પૂછાયું બરાબર એના કરતાં એ જોવા માટે ચર્ચા વિડીયો જોજો કે કેવા ક્વેશ્ચન નીકળે છે બરાબર। તો આગળ જઈએ, હવે વિશ્વ જળ દિવસ છે બરાબર એનો સૌથી પહેલી વખત આપણે ઉજવણી થઈ હતી 1993માં। તો 1993માં સૌથી પહેલો વિશ્વ જળ દિવસ ઉજવાયો, થીમ આ વખતની શું છે? થીમ છે વેલ્યુઇંગ વોટર, વોટરની કિંમત કરો, પાણીની કિંમત કરો બરાબર, વેલ્યુઇંગ વોટર એટલે કે પાણીની કિંમત કરો। તો વિશ્વ જળ દિવસ એક તો 22 માર્ચે ઉજવાય, પહેલી વખત ઉજવાયો 1993માં, અને થીમ છે વેલ્યુઇંગ વોટર બરાબર। ત્યાર પછી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ, મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ એક્ઝામ માટે,
વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો હાલમાં એમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બરાબર એમાં ભારતનું સ્થાન છે 139મું. ખુશાલ દેશોમાં ભારત આવે છે 139મા સ્થાને. તો આન્સર આવશે ઓપ્શન એ 139. બરાબર, કેટલા દેશોમાંથી? તો 149 દેશોમાંથી ભારતનું સ્થાન છે 139મું. એટલે જોઈ શકો છો ભારત છે ખુશહાલ દેશો કરતાં તો દુઃખી દેશોની શ્રેણીમાં આવે છે. આ રિપોર્ટ મુજબ હું નથી કહેતો, બાકી તમે બધા મને ઘરે આવીને મારવા આવશો. તો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ છે બરાબર એવું કહે છે કે ભારતનો ક્રમ છે ખુશહાલ દેશોમાં 139મો છે. 149 દેશો કુલ છે આમાં સમાવેશ કરેલા છે, એમાં ભારત છે છેલ્લેથી 10મો ક્રમ કહી શકીએ આપણે, એપ્રોક્સિમેટલી 10મો કે 11મો. તો ઇન શોર્ટ દુઃખી દેશોની શ્રેણીમાં કહી શકીએ આપણે. ત્યારબાદ વાત કરું તો આ રિપોર્ટ છે એમાં ફિનલેન્ડ છે એ પ્રથમ ક્રમ ઉપર છે, અને ત્યારબાદ બીજા ક્રમે આવે છે આઇસલેન્ડ, અને ત્રીજા ક્રમે આવે છે ડેનમાર્ક. તો ફિનલેન્ડ આ રિપોર્ટની અંદર છે બરાબર પહેલા ક્રમે છે, ત્યારબાદ આઇસલેન્ડ બીજા ક્રમે, અને ડેનમાર્ક છે ત્રીજા ક્રમે છે. ફિનલેન્ડ છે, ફિનલેન્ડના જે પ્રધાનમંત્રી છે સના મારિન એ પણ અગત્યના છે, કેમકે હાલમાં ભારત અને ફિનલેન્ડ વચ્ચે બરાબર સમજૂતી કરાર થયા છે. તો એટલા માટે થઈને એક સમિટ યોજાયું હતું ભારત ફિનલેન્ડ વચ્ચેનું, સના મારિન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વચ્ચે. તો અને બીજી મહત્ત્વની વાત કે ફિનલેન્ડના જે પ્રધાનમંત્રી છે વિશ્વના સૌથી યુવા પ્રધાનમંત્રી છે, તો એ પણ સંદર્ભમાં જીકેના સંદર્ભમાં પણ એમને આપણે યાદ રાખવા પડે. તો આટલા પોઈન્ટ છે જે આમાંથી યાદ રાખશું. બાકી સૌથી ખરાબ પરફોર્મન્સ કોનું છે? તો સૌથી ખરાબ પરફોર્મન્સ છે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેનું. આ રેન્કિંગમાં સૌથી છેલ્લા સ્થાને હોય બરાબર તો અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે બરાબર. તો આ રેન્કિંગમાંથી યાદ રાખવાનું કેવું થાય છે, એક તો 139મા ક્રમે આપણો દેશ ભારત છે બરાબર, કુલ 149 દેશો લીધા આમાં, જેમાં આપણે 139મા ક્રમે છે. પહેલા ક્રમે કોણ છે? પહેલા ક્રમે છે ફિનલેન્ડ, બીજા ક્રમે આઇસલેન્ડ, ત્રીજા ક્રમે છે ડેનમાર્ક, અને અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે આનું સૌથી ખરાબ પરફોર્મન્સ રહેલું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, માર્ક રૂટે એ કયા દેશના પ્રધાનમંત્રી તરીકે ચોથી વખત ચૂંટણી જીતેલા? તો હાલમાં જ માર્ક રૂટે છે નેધરલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચોથી વખત ચૂંટણી જીતેલા. તો આન્સર આવશે ઓપ્શન સી. તો નેધરલેન્ડના નવા પ્રધાનમંત્રી બનેલા છે માર્ક રૂટે. પાર્ટીનું નામ છે એમની પીપલ્સ પાર્ટી ફોર ફ્રીડમ એન્ડ ડેમોક્રેસી. જીપીએસસી માં ક્યારેક સેન્ટેન્સ સ્વરૂપે પણ આવી જાય ક્વેશ્ચન, તો એના માટે આ પાર્ટીવાળું લાઈન મહત્ત્વનું બરાબર. બાકી કોણ સેવા વાળા ખાલી એટલું યાદ રાખે કે નેધરલેન્ડના પ્રધાનમંત્રી કોણ બન્યું? માર્ક રૂટે. નેધરલેન્ડની રાજધાની દરેકે યાદ રાખવાની એમ્સ્ટરડેમ, અને ચલણ છે ત્યાંનું યુરો બરાબર. અને થોડુંક રિવિઝન કરાવી દઉં, હાલમાં છેલ્લા એક કે બે મહિનાની અંદર, આમ તો એક જ મહિનાની અંદર, જેટલા પણ મહત્ત્વના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ નિયુક્ત થયા છે ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં, તો એ આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. તો એમાં પોર્ટુગલના નવા બનેલા હતા માર્સેલો રેબોઝો ડિસુઝા, પોર્ટુગલના નવા રાષ્ટ્રપતિ બનેલા. વિયેતનામના નવા રાષ્ટ્રપતિ બનેલા ન્યુએન કુ ત્રોંગ ન્યુએન ફુ ત્રોંગ છે, ઓકે. ત્યારબાદ નાઇજર છે, નાઇજરના નવા પ્રધાનમંત્રી નવા રાષ્ટ્રપતિ કોણ બનેલું છે? નવા રાષ્ટ્રપતિ બનેલા નાઇજરના મોહમ્મદ બઝુમ. ત્યારબાદ તંઝાનિયાના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનેલા, હાલમાં જે જોન મુગુફલી હતું એમનું નિધન થયેલું કોવિડ-19ના કારણે, ત્યારબાદ નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવેલી સામિયા સુલુહુ હસન, ઓકે. અને તંઝાનિયાના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનેલા તેઓ. જોર્જિયાના પ્રથમ પ્રધાનમંત્રી બનેલા ઇરાકલી ગરીબિસ્વિલી, અને નેધરલેન્ડના હાલમાં જ બનેલા માર્ક રૂટે પ્રધાનમંત્રી. તો કુલ આટલા આપણે યાદ રાખીશું છેલ્લા એકાદ મહિનાની અંદર ચર્ચામાં રહેલા છે. તો એક નાનકડું રિવિઝન થઈ જાય, આ સ્લાઇડ બરાબર રીતે યાદ રાખી લેજો, જેટલા પણ નવી નિયુક્તિ થઈ છે એ બધી આવી ગઈ આમાં બરાબર. તો આગળ વધીએ. તાજેતરમાં હોકી ઇન્ડિયા સબ જુનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપ 2021નું ટાઇટલ કોણે જીતેલું? તો હોકી ઇન્ડિયા સબ જુનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતેલું હરિયાણાની ટીમે. તો આન્સર આવશે ઓપ્શન એ. તો હાલમાં જ હોકી ઇન્ડિયા સબ જુનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપ 2021નું ટાઇટલ જીતેલું હરિયાણાની ટીમે. આયોજન થયેલું હતું ઝારખંડમાં. પ્રશ્ન પૂછે કે આ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયેલું? તો ઝારખંડમાં 2021ના રોજ. કેટલામું સંસ્કરણ હતું? તો 11મું. ઓલરેડી આપણે આ બધું ચર્ચા કરી ગયા છીએ, ખાલી રિવિઝન છે, કેમકે હાલમાં આ ટુર્નામેન્ટની વિજેતા ટીમ જાહેર થઈ ગઈ છે હવે, ઓકે.
તો બાકી આ બધું આપણે પહેલાં જ ચર્ચા કરી ગયા છીએ, રિવિઝન જ છે તમારા માટે. તો હોકી ઇન્ડિયા સબ જુનિયર ચેમ્પિયનશિપ હરિયાણાએ ટાઇટલ જીતેલું, ઝારખંડમાં આયોજન થયેલું, 2021ના રોજ 11મું સંસ્કરણ હતું, બરાબર. ત્યારબાદ વાત કરીએ હવે ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં તનુશ્રી આ આનંદ શિશિર એ કયા દેશના સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝ રીડર બન્યા? તો દેશનું નામ તો યાદ હોવું જ જોઈએ તમને, કેમ કે હાલમાં કયા દેશમાં સૌપ્રથમ વખત ટ્રાન્સજેન્ડર ન્યૂઝ રીડરની નિયુક્તિ કરવામાં આવેલી? તો બાંગ્લાદેશમાં. પ્રશ્નમાં કદાચ તમને રિવર્સમાં પણ પૂછે કે બાંગ્લાદેશે સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝ રીડરની નિયુક્તિ કરી, તો એમનું નામ જણાવો. તો એનું નામ યાદ રાખી લેજો અહીંયા, તસ્રુ આ આનંદ શિશિર, તો એમનું નામ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતીય બધિર ક્રિકેટ સંઘના નવા અધ્યક્ષ કોણ બનેલું? તો ભારતીય બધિર ક્રિકેટ સંઘ એના નવા અધ્યક્ષ બનેલા સુમિત જૈન. ભારતીય બધિર ક્રિકેટ સંઘ એના નવા અધ્યક્ષ બનેલા સુમિત જૈન. ત્યારબાદ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતે 6000 નવી લાઇટ મશીન ગન્સ જેનું નામ છે નેગેવ એણે ભારતીય સેનાની અંદર સામેલ કરવાની જાહેરાત કરેલી, આ બંદૂક ભારત કયા દેશ પાસેથી ખરીદશે અથવા તો કયો દેશ ભારતને આ બંદૂક આપશે? જવાબ આવશે ઇઝરાયલ, બરાબર. ઇઝરાયલના જે પ્રધાન રાષ્ટ્રપતિ છે કોણ છે? બેન્જામિન નેતન્યાહુ. તો હાલમાં જ ભારત ઇઝરાયલ વચ્ચે ડીલ થઈ છે 6000 નવી લાઇટ મશીન ગન, જેમનું નામ શું છે? નેગેવ. શું નામ છે? નેગેવ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હાલમાં રિપોર્ટ જાહેર કરવામાં આવેલું, આ રિપોર્ટ મુજબ છે વિશ્વમાં પ્રતિ વર્ષમાં કુલ કેટલા ટકા ભોજનનો બગાડ થાય છે? તો સંયુક્ત રાષ્ટ્રનો એક રિપોર્ટ છે અને વિશ્વમાં એક વર્ષની અંદર કુલ કેટલા ટકા ભોજનનો બગાડ થાય છે, બરાબર. તો એવું આ રિપોર્ટ કહે છે કે 70% બગાડ થાય છે વિશ્વમાં પ્રતિ વર્ષની અંદર ભોજનનો, 70% બગાડ થાય છે. એટલે જોઈ શકો છો કેટલો બગાડ થાય છે, 70% એટલે ઘણું મોટું થયું વિશ્વ લેવલે વાત થતી હોય ને ત્યારે. તાજેતરમાં ભારતના કયા બે રાજ્યોમાં બે નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવામાં આવશે? તો હાલમાં જ ભારતના બે રાજ્યની અંદર નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવામાં આવશે, પંજાબ અને કર્ણાટકમાં. આ બંને રાજ્યના નામ યાદ રાખજો, કેન્દ્રીય વિદ્યાલય ખુલે છે એટલા માટે. અને આ સાથે જ વિદ્યાલયોની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 1247. કેટલી થઈ ગઈ? 1247. આ બંનેનો પણ એમાં સમાવેશ થઈ ગયો. ત્યારબાદ ક્વેશ્ચન છે કે તાજેતરમાં EPFO કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, પૂરું નામ છે ગુજરાતીની અંદર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, એમાં ભવિષ્ય નિધિ જમા પર વર્ષ 2020-21 માટે વ્યાજદર કેટલો રાખવામાં આવ્યો છે? તો 2020-21 માટે EPFO માટે વ્યાજદર છે 8.5%. રેર કેસમાં આવા ક્વેશ્ચન પણ જોવા મળે, GPSCમાં ખાસ જોવા મળે. તાજેતરમાં અદાણી પોર્ટ દ્વારા ગંગાવરમ પોર્ટ લિમિટેડનો કેટલા ટકા હિસ્સો ખરીદવામાં આવેલો છે? તો ગંગાવરમ પોર્ટ લિમિટેડનો 31.5% હિસ્સો છે, બરાબર, ખરીદવામાં આવેલો છે અદાણી પોર્ટ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કુલ કેટલા સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવેલું? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં 259 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવેલું અને એના અધ્યક્ષ હશે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. ક્વેશ્ચન રિવર્સમાં પણ આવે કે આ સમિતિના અધ્યક્ષ કોણ હશે? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી. અને આનું જે નામ રાખવામાં આવેલું છે, શું નામ રાખવામાં આવેલું છે? 75 વર્ષ પૂરા થાય છે એની આપણે ઉજવણી કરીએ છીએ, એનું નામ રાખવામાં આવેલું છે આઝાદી કા અમૃત મહોત્સવ, બરાબર. તો એ ખાસ યાદ રાખવાનું, બજેટમાં પણ ઉલ્લેખ થયેલો છે આનો. ત્યારબાદ હાલમાં જ ગેરસેણ છે ઉત્તરાખંડનું કેટલામું મંડળ અથવા તો ડિવિઝન બનેલું છે? તો ઉત્તરાખંડની અંદર પહેલાં 2 ડિવિઝન હતા અને હવે ગેરસેણ ત્રીજું ડિવિઝન બનેલું. પહેલું હતું ગરવાલ, બીજું હતું કુમાઓન અને ત્રીજું બન્યું હવે ગેરસેણ. ગેરસેણ છે ઉત્તરાખંડની સમર કેપિટલ પણ છે. તાજેતરમાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ આ કયા રાજ્યમાં આવેલું છે? શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ છે ન્યૂઝમાં એટલા માટે છે કે ત્યાં ટૂંકા કપડાં પહેરનાર વ્યક્તિને છે એમાં હવે પ્રવેશ નહીં આપવામાં આવે, એટલા માટે થોડુંક ચર્ચામાં રહેલું ન્યૂઝમાં આવેલું, તો એટલા માટે, બરાબર. મંદિર આવેલું છે ગુજરાતની અંદર જ, તો એટલા માટે આપણે આ ક્વેશ્ચન કવર કરેલો. ઓકે, આજના લેક્ચરની અંદર ક્વેશ્ચન નથી પૂછેલા, બરાબર, કેમ કે થોડોક હું બિઝી હતો, તો એટલા માટે થઈને આજના વિડીયોની અંદર છે હું ક્વેશ્ચન છે સ્કીપ કરું છું. બાકી તમારે ઈ બુક પરચેસ કરવી હોય તો જુલાઈથી ડિસેમ્બર મહિનાની એક ઈ બુક આપણે બનાવી છે કરંટ અફેર માટે, તો 500થી વધુ પેજ છે ઈ બુકની અંદર અને ટોટલી આ 6 મહિનાના તમને કરંટ અફેર કવર થઈ જશે જુલાઈથી લઈને ડિસેમ્બર 2020 સુધીના. બાકી જાન્યુઆરી ફેબ્રુઆરીની મંથલી ઈ મેગેઝિન આવી ગઈ છે જેની પ્રાઇસ છે 20 રૂપિયા. તો પરચેસ કરવું હોય તો કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક મળી જશે. અને આ સિવાય આપણે બંધારણની લેક્ચર સિરીઝ પણ શરૂ કરી છે, તો એ લેક્ચરોમાં પણ તમારે જોડાવવું હોય બંધારણની લેક્ચર સિરીઝની અંદર, તો અત્યાર માટે પ્રાઇસ છે તમારી 119 રૂપિયા પ્રતિ માસ.
લેક્ચર સિરીઝ પૂરી થઈ જશે એટલે ભાવમાં ધરખમ વધારો થશે, તો જોડાવું હોય તો અત્યારથી જોડાઈ જાઓ, બરાબર? બાકી તમારી મરજી, જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકો છો, તમારી અનુકૂળતા છે. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ, આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.